ઉપલેટા શહેરમાં જૂનાગઢથી ઉમિયાધામ સિદ્ધસર જતા ઉમા પદયાત્રીઓનું દરેક સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આજ રોજ તારીખ 23/9/2018 ને રવિવારના સાંજે 7 કલાકે જૂનાગઢથી સિદ્ધસર જતી તારીખ 23/24/25 એમ ત્રિદિવસીય 65 કિલોમીટરની ઉમિયા પરિવાર પદયાત્રા દર વર્ષીય, જેમાં આ વર્ષ પણ 9મી પદયાત્રા જૂનાગઢથી નીકળી ઉપલેટા ખાતે સાંજે 7:40 કલાકે આવી પહોંચતા ઉપલેટા શહેરના દરેક સમાજના આગેવાનો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દર વર્ષે ભાદરવી પૂનમના રોજ જામજોધપુર તાલુકાની સિદ્ધસર ગામે સમસ્ત કડવા પટેલ સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરમાં ઉમિયાધામ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રથી ઉમા ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડેલ છે. અહેવાલ દિનેશ ચંદ્રવાડીયા, ઉપલેટા. હું સચિનભાઈ બુધ, જૂનાગઢ ઉમિયા પદયાત્રા પરિવાર સમિતિના ઉપપ્રમુખ અને યુવા સમિતિના અધ્યક્ષ. આજરોજ 8 વર્ષ પૂર્ણ કરીને 9મી પદયાત્રા જૂનાગઢથી શિક્ષણની વાત ખાતે ઉપલેટા શહેર મુકામે પધારી છે અને સર્વ જ્ઞાતિના આગેવાનોએ ખૂબ ઉમળકાભેર અને હોશભેર અમારું સ્વાગત કર્યું છે. એ તકે કડવા પટેલ સમાજ, બ્રહ્મ સમાજ, આહિર સમાજ તથા અન્ય જ્ઞાતિઓ, ક્ષત્રિય સમાજના સર્વે જ્ઞાતિઓ, ન્યુ અને પત્રકાર, ટોટલી પત્રકાર મિત્રોનો ખરા હૃદયથી ભાવપૂર્વક હું એમને ધન્યવાદ આપું છું અને આપનો સાથ ને સહકાર મેળવડે. અમે આશરે 400 પદયાત્રિકો જૂનાગઢથી સિદ્ધસર વાતે ગાતે મા ઉમિયાના ધામમાં ભાદરવી પૂનમના 21 કુંડ યજ્ઞમાં જોડાવા દર વર્ષે જાય જ છીએ અને આ વર્ષે તો ઉપલેટા શહેર સંગઠન સમિતિએ અમારું ખૂબ ને ખૂબ ઉમળકાભેર સાથ કર્યું, તો હું ઉમા પદયાત્રા સમિતિ વતી એમનો ખરાડેથી અંતઃપૂર્વકપૂર્વક આભાર માનું છું. આપનો સાથ અને સહકાર આવો મળ્યો રહે. જય ઉમિયાજી.